हेलो फ्रेंड्स, अगर आपने डिफरेंट टाइप ना ईयर्स विषे सीखी गया कि एनिमल्स ना केवा ईयर्स होय छे, ईयर्स ना केवा शेप होय छे ते आपने जोयो। सो तमे मने केसो के बद्धा ज एनिमल्स ना ईयर तमे जोई सको छो? ना, घणा एनिमल्स एवा होय छे के जेना ईयर्स आपने जोई सकता नथी। तो सु तेवने ईयर्स होता ज नथी? एवू होतु नथी, तेवने ईयर्स होय छे पण तेवने बारथी ईयर्स देखाता नथी। पण ईयर्स नी जग्याए सु होय छे? तेवने हॉल होय छे। हॉल एटले छिद्र, तेनी मदद थी ते आजूबाजू नो साउंड सांभळी सके छे। तो हवे आपणे पिक्चर मां जोईए के कया एनिमल्स ना ईयर्स होता नथी। चालो आपणे आ पिक्चर नो ऑब्जर्वेशन करिए। ऑब्जर्वेशन्स एटले अवलोकन। आ पिक्चर मां तमे कया तमने बर्ड्स देखाय छे तमे जोई सको छो? यस, फर्स्ट हेन, स्पेरो, पेरोट, डक, क्रो अने लास्ट मां छे फ्रॉग। फ्रॉग ए एनिमल्स छे। तो शुं तमे आ बर्ड्स ना ईयर्स तमे जोई सको छो? तमने देखाय छे तेना ईयर्स? ना, તેઓના ઇયર્સ તમે જોઈ શકતા નથી। તો શું તેઓના ઇયર્સ હોતા જ નથી? ના, તેઓના ઇયર્સ હોય છે પણ તેઓને ઇયર્સની જગ્યાએ શું હોય છે? હોલ હોય છે। હોલ એટલે છિદ્ર। હોલ એ જ તેઓના ઇયર્સ હોય છે અને તેની જ મદદથી તેઓ બહારના ડિફરન્ટ ટાઈપના સાઉન્ડ તે સાંભળી શકે છે। અને ઘણા એવા બર્ડ્સ હોય છે કે જે તેઓના ફેધર્સના લીધે હોલ પણ તમે જોઈ શકતા નથી। તો આપણે તેવા પિક્ચર્સ જોઈએ કે જે ફેધર્સના લીધે તેઓના હોલ પણ આપણે જોઈ શકતા નથી। આ પિક્ચરમાં તમને બર્ડ્સના ઇયર્સ દેખાય છે? નથી દેખાતા ને? તેઓના ઇયર્સ હોય છે પણ તેના ફેધર્સના લીધે તેના ઇયર્સ જોઈ શકતા નથી। હવે આ પિક્ચર જો તમને તેના ફેધર્સ ખસેડીને બતાવવામાં આવ્યું છે પિક્ચરમાં કે તેઓના ઇયર્સ છે પણ ફેધર્સના લીધે આપણે તે જોઈ શકતા ન હતા। હવે તમને દેખાય છે ને એના ઇયર્સ? જો તમે ધ્યાનથી જો, હોલ દેખાય છે। હોલ એટલે છિદ્ર અને તે જ તેના ઇયર્સ છે। આપણે આગળ કેટલાક એનિમલ્સ એવા જોયા કે જેને ઇયર્સ હોતા નથી પણ ઇયર્સની જગ્યાએ તેને શું હોય છે? હોલ હોય છે। હોલ એટલે છિદ્ર। હવે આપણે એવા એનિમલ્સ જોવાના છે કે જેના બારથી ઇયર્સ દેખાય પણ છે અને તેના શરીર પર શું હોય છે? એની સ્કીન પર વાળ હોય છે। અને ઘણા એનિમલ્સ એવા હોય છે કે જેને ઇયર્સ આપણે બારથી જોઈ શકતા નથી પણ તેને વાળ, સ્કીન પર વાળ પણ હોતા નથી। એવા થોડા ઘણા આપણે એનિમલ્સના પિક્ચર્સની મદદથી આપણે તે સમજીશું। ચાલો આપણે પિક્ચરમાં જોઈએ। ફર્સ્ટ પિક્ચર, ફોક્સ। ફોક્સ એટલે શિયાળ। ફોક્સના ઇયર્સ બહારથી પણ દેખાય છે અને તેના સ્કીન પર વાળ પણ હોય છે। સેકન્ડ પિક્ચર છે માઉસ। માઉસના ઇયર્સ કેવા હોય છે? કોણ કહેશે? યસ, માઉસના ઇયર્સ છે ટાઇની ઇયર્સ, એટલે એકદમ નાના હોય છે અને એના સ્કીન પર પણ એકદમ નાના નાના વાળ હોય છે। જો તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે। થર્ડ પિક્ચર છે ફ્રોગ। ફ્રોગના ઇયર્સ જોઈ શકતા નથી। તમને દેખાય છે ફ્રોગના ઇયર્સ છે? ના, ફ્રોગને ઇયર્સ આપણે એના જોઈ શકતા નથી અને તેની સ્કીન પર વાળ પણ હોતા નથી।
તેની સ્કિન કેવી હોય છે? એકદમ સ્લીપી, એકદમ લેસી હોય છે. ફોર પિક્ચર છે હેન. હેનના ઇયર્સ તમે જોઈ શકો છો? દેખાય છે હેનના ઇયર્સ? નહીં, હેનના ઇયર્સ આપણે જોઈ શકતા નથી. કેમ કે તેને શું હોય છે? એને ફેધર્સ હોય છે. ફેધર્સ એટલે પીછાના લીધે આપણે તેના ઇયર્સ જોઈ શકતા નથી. હેનને વાળ નથી હોતા, પણ એને વાળની જગ્યાએ એના સ્કિન પર શું હોય છે? એના બોડી પર, આખા બોડી પર ફેધર્સ હોય છે. જો આ પિક્ચરમાં એલિફન્ટના ઇયર્સ તમે જોઈ શકો છો. એલિફન્ટના ઇયર્સ કેવા હોય છે? ફેન જેવા અને એકદમ બીગ હોય છે. પિક્ચરમાં દેખાય છે ને? જો એલિફન્ટની સ્કિન પર નાના નાના વાળ હોય છે. તમને પિક્ચર ઝૂમ કરીને બતાવેલું છે એટલે તમને દેખાશે. તેના સ્કિન પર વાળ હોય છે પણ એકદમ નાના હોય છે. કેટના ઇયર્સ જોઈ શકો છો ને? યસ, કેટના ઇયર્સ આપણે જોઈ શકીએ છીએ અને તેને વાળ પણ હોય છે. ક્રોના ઇયર્સ દેખાય છે તમને? મને તો નથી દેખાતું. તમે જોઈ શકો છો ક્રોના ઇયર્સ? નહીં, કેમ નથી દેખાતા ક્રોના ઇયર્સ? કોણ કહેશે? યસ, ક્રોના ઇયર્સ નથી દેખાતા કે તેને શું હોય છે? ફેધર્સના લીધે ક્રોના ઇયર્સ આપણે જોઈ શકતા નથી. જો કેમલના ઇયર્સ જોઈ શકીએ છીએ, દેખાય છે ને? અને તેના સ્કિન પર બ્રાઉન કલરના વાળ પણ દેખાય છે અને તેને વાળ હોય છે. ચાલો આપણે એક સરસ મજાની સ્ટોરી સાંભળીશું. એક બિગ ફોરેસ્ટ હતું. ફોરેસ્ટ એટલે જંગલ. તેમાં ડિફરન્ટ એનિમલ્સ રહેતા હતા. તે ફોરેસ્ટમાં એલિફન્ટ, રેબિટ, મંકી, ડિયર, ઝેબ્રા, ઝિરાફ, પિયર અને લાયન રહેતા હતા. એક દિવસ બધા એનિમલ્સ ભેગા થઈને વાતો કરતા હતા. તમને પણ ગમે છે ને વાતો કરવાની? તેના બધા જ એનિમલ્સ ભેગા થઈને વાતો કરતા હતા. તેમાં વાત વાતમાં મંકી બોલ્યો, હું તો સૌથી સુંદર છું. મારા ઇયર્સ તો સૌથી બ્યુટીફુલ છે અને મારી ટેલ તો જો કેટલી સુંદર છે. તેમાં તો બિયર બોલ્યો, રહેવા દો રહેવા દો, તમારા કરતાં તો સુંદર તો હું છું. મારા ઇયર્સ કેવા સુંદર છે અને મારા સ્કિન પર તો જો કેટલા બધા વાળ છે, એટલે સૌથી સુંદર તો હું જ લાગું છું. પછી હાથી બોલ્યો, રહેવા દો રહેવા દો, સૌથી સુંદર તો મારા ઇયર્સ છે, સૌથી બિગ, અને મારા ઇયર્સથી તો હું હવા પણ ખાઈ શકું છું. શું તમે કરી શકો છો? સૌથી સુંદર તો હું છું. તેની પાસે, એલિફન્ટ પાસે બેઠેલો ઝીબ્રા બોલ્યો, નહીં નહીં, સૌથી સુંદર તો હું છું. મારી બોડી તો જો કેટલી સુંદર છે અને મારા બોડી પર કેવા સરસ મજાના બ્લેક અને વ્હાઇટના પેટર્ન છે, એટલે સૌથી સુંદર તો હું જ લાગું છું. તેમાં તો લાયન આવ્યો. લાયન એટલે ફોરેસ્ટનો કિંગ. લાયન આવ્યો એટલે બધા એનિમલ્સ ચૂપ થઈને બેસી ગયા. લાયન આવીને પૂછે છે, શું વાતો થઈ ગઈ, ચાલી રહેલી છે? બધા એનિમલ્સ તો ગભરાઈને પોતપોતાની વાતો બતાવવા માંડ્યા. પછી લાયન ધીરેથી બોલ્યો, સુનો સુનો સુનો, આપણે બધા જ સુંદર છે, કે આપણા મન સુંદર છે, આપણું વર્ક સુંદર છે, અને આપણા ઇયર્સ સુંદર છે, અને આપણું શરીર તો કેવું સુંદર છે,
આપણે બધા જ એનિમલ્સ ખૂબ જ સુંદર છે. જોયું ને આ સ્ટોરીમાં આપણે શું શીખા? શું જોયું? કે બધા જ એનિમલ્સ ની જાણકારી આપણે મેળવી, તેના ઇયર્સની, તેની બોડી. કોઈ પણ એનિમલ્સ જેવા પણ હોય છે, પણ તમે જોજો બધા જ એનિમલ્સ ખૂબ જ બ્યુટિફુલ લાગે છે. તેવી રીતના આપણામાં પણ જો આપણું મન, આપણો વ્યવહાર, આપણું કામ જો સરસ હોય તો આપણે પણ સુંદર લાગીએ છીએ. આપણે કોઈ પણ ભેદભાવ રાખવો જોઈએ નહીં. આપણે બધા જ સુંદર છે. ભગવાને બધાને જ એકદમ બ્યુટિફુલ જ બનાવ્યા છે.